સો જંક ફૂડ ખાવ કોને ના ગમે, મને પણ ખૂબ ગમતું હતું બેઝિકલી. અને મારું ફેવરેટ જંક ફૂડ જો કહું તો પીઝા મને બહુ જ ભાવે. આવા જ ફૂડ હેબિટ્સના કારણોથી હું ખૂબ જાડી હતી જ્યારે હું નાની હતી. પહેલાં તો મેં જે પણ ભૂલો કરતી હતી કે રાતના ખૂબ ઉજાગરા કરું, ખૂબ જંક ફૂડ ખાઉં, એ બધું મેં ધીરે ધીરે ચેન્જ કરી મારી હેબિટ્સ. કારણ કે વેટ લોસ ઇટ્સ નોટ જસ્ટ અ ફિઝિકલ એક્સપિરિયન્સ, ઇટ્સ અ કમ્પ્લીટ લાઇફસ્ટાઇલ ચેન્જ. રિયલાઇઝ મને ત્યારે થયું કે મારે વજન ઉતારવું જોઈએ. મારી નીસ સાથે આઈસ્ક્રીમ પાર્લર પર ગઈ હતી, તો મારાથી પણ કોઈ મોટા એક છોકરો હતો, એણે મને કીધું કે વાવ આંટી, કેવું કંઈક મને કીધું કે તમારી ડોટર તો બહુ જ ક્યુટ છે. અને ત્યારે હું 19 યર્સની હતી, એટલે મને એકચ્યુઅલી બહુ જ આમ પિંચ થયું કે આ શું મને કેમ આટલી મોટી સમજે છે. સો દેન આઈ થોટ કે હવે બહુ થયું, હવે મારે વેટ લોસ કરવું જોઈએ. સો ઇનિશિયલી મેં વેટ લોસ એટલે કર્યું કે જસ્ટ બીકોઝ મારી એજ નહીં લાગું, સારા કપડાં પહેરી શકું, સારી દેખાઈ શકું. સો આવા એક શેલો ઇન્ટેન્શનથી મેં વેટ લોસ કરવાનું સ્ટાર્ટ કર્યું. પણ જેમ જેમ મેં વેટ ઉતાર્યું, જેમ જેમ એ પ્રોસેસ મેં એન્જોય કરવાનું સ્ટાર્ટ કર્યું, ત્યારે મને રિયલાઇઝ થયું કે નોટ જસ્ટ ફોર એક્સટર્નલ લુક્સ, પણ તમે વેટ ઉતારો છો તો યુ ફીલ મોર કોન્ફિડન્ટ, યુ ફીલ ગુડ અબાઉટ યોર સેલ્ફ કે જો હું વેટ લોસ કરી શકું છું તો હું બીજા કોઈપણ ફિલ્ડમાં સક્સેસફુલી અચીવ કરી શકું છું મારા ગોલ્સ. સો આઈ રિયલાઇઝ કે તમને ફૂડ એવી રીતે પ્લાન કરવું પડે કે ડાયટિંગને આપણે શું સમજીએ છીએ કે ડાયટિંગ ઇઝ સ્ટાર્વિંગ, ભૂખ્યા રહેવાનું, બધું છોડી દેવાનું, ટોટલી યુનો એકદમ હિમાલય પર જતા રહેવાનું, એને ડાયટિંગ કહેવાય. પણ ડાયટિંગ ઇઝ ઇટિંગ અકોર્ડિંગ ટુ યોર ગોલ્સ, એ બધું મને આ પ્રોસેસમાં ખબર પડી. સો પછી મેં ધીમે ધીમે સાચું ખાવાનું સ્ટાર્ટ કર્યું. અને મારી બિગેસ્ટ સ્ટ્રગલ જો કહું તો આ બધું લોભામણું ફૂડ છોડીને સાચું ખાવા વારો આવ્યો, એટલે બહુ જ કડવું લાગ્યું, પણ અલ્ટિમેટલી ટ્રેક પર આવી ગઈ અને હવે આઈ ટોટલી એન્જોય ઇટ, કારણ કે હવે મને એ સેક્રિફાઈસ જેવું નથી લાગતું. મેં મારી સ્ટોરી મૂકી યુટ્યુબ પર કે આવી રીતે મેં વજન ઉતાર્યું, એટલે કોઈ મારો મોટિવ નહોતો, મારો ખાલી એટલો જ મોટિવ હતો કે મારે લોકોને સમજાવતું કે એક સામાન્ય મારા જેવી છોકરી જો વજન ઉતારી શકે તો તમે પણ એટલું જ ઇઝીલી વજન ઉતારી શકો છો. આ મારો એક સિમ્પલ ગોલ હતો કે જેના લીધે તેને મેં મારા ફોટોગ્રાફ સોશિયલ મીડિયા પર શેર કર્યા, મેં મારો વિડીયો, મારી જર્ની, ઓનેસ્ટ જર્ની એ મેં યુટ્યુબ પર શેર કરી. અને મે બી બીકોઝ એ ઓનેસ્ટ જર્ની હતી, મેં મારું આખું ટ્રાન્ઝિશન બતાવ્યું છે, દરેકે દરેક ફેઝના ફોટોગ્રાફ્સ, વિડીયોઝ એ શેર કર્યા, તો લોકો બહુ જ ઇન્સ્પાયર થયા. મારા બહુ જ સારા ક્લોઝ ફ્રેન્ડ્સ મને એને પૂછવા લાગ્યા કે તે કેવી રીતે વેટ લોસ કર્યું, શું ખાતી હતી, કેવું વર્કઆઉટ કરતી હતી. સો આઈ ટર્ન માય પેશન ઇન્ટુ માય પ્રોફેશન. મેં અમેરિકન કાઉન્સિલ ઓન એક્સરસાઇઝમાંથી ન્યુટ્રિશન, એક્સરસાઇઝ એન્ડ ઓવરઓલ હેલ્થ કોચના કોર્સિસ કર્યા, અને પછી હું લોકોને સલાહ આપવા લાગી કે કેવી રીતે વેટ લોસ કરવું જોઈએ. એટલે મારું એક્સપિરિયન્સ અને ક્વોલિફિકેશન કર્યા પછી હું લોકોને હેલ્પ કરવા લાગી. આઈ નેવર ફોરગેટ કે એક સામાન્ય છોકરી સોશિયલ મીડિયા પર ખૂબ પ્રેમ મળવાથી, ખૂબ સપોર્ટ મળવાથી આગળ વધી શકે છે, હું એનું એક્ઝામ્પલ છું. કે કેટલા બધા લોકો આજે હું લોકો એ લોકોને કોઈ દિવસ મળી નથી, મેં જોયા નથી, પણ એ લોકોની હૂફ, એ લોકોનો સપોર્ટ, એ લોકોનું એક વે ઓફ ઇન્સ્પાયરિંગ મી કે અમે છીએ ને તારા સાથે, તું આગળ વધ, બસ એના લીધે થઈને આજે મને મારામાં ખૂબ જુસ્સો છે. હું જે પણ કરું છું એમાં મારું 100% આપું છું. આગળ શું કરીશ એ ઘણા બધા વિચારો છે, પણ ત્યાં હજુ ડગલા ભરી રહી છું. અને હું એવું માનું છું કે આ મારી શરૂઆત છે, મારી જર્ની ખૂબ જ બાકી છે, હજુ ઘણું બધું શીખવાનું છે, ઘણું આગળ વધવાનું છે. એટલે ક્યાં જઈશ એ નથી ખબર, પણ એટલું જરૂર ખબર છે કે જે કરીશ એમાં 100% આપીશ, જેમ અત્યારે આપી રહી છું, અને આગળ પણ આટલું જ સારું કામ કરતી રહીશ એટલો મને વિશ્વાસ છે. આપણા ખેલાડીઓ ખૂબ મહેનત કરીને આગળ વધી રહ્યા છે. ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ એ યંગ, સ્ટ્રોંગ અને મહેનતુ ટીમ છે, તો આપણી ટીમને જીતવા માટે તમે એ લોકોને પ્રેરણા આપો, એ લોકોને સપોર્ટ કરો, કારણ કે
ટીમ સરસ છે, ટીમ જોરદાર છે, જીતવાની જ છે, પણ એ લોકોને પણ ચીયરિંગની જરૂર છે. તો આ વખતે આપણે બધા એમની સાથે રહીએ અને એમને કહીએ કે આ વખતે તમે કપ લઈને પાછા આવો અને હા, ગરજેગા ગુજરાત. Thank you.